દેશમાં ઘટતા જતા વૃક્ષોની સંખ્યા મોટી સમસ્યા છે. બનાસકાંઠામાં પણ ઘટતી જતી વૃક્ષોની સંખ્યા અને જંગલોનું પ્રમાણ ચિંતાનો વિષય બની છે. આ પગલે બનાસકાંઠા જંગલ વિભાગે નવી પહેલ હાથ ધરી છે. બનાસકાંઠા જંગલ વિભાગ દ્વારા પ્રથમવાર બીજ રોપણ માટે માટીના સીડ બોલ બનાવવામાં આવ્યા છે, જેનાથી વૃક્ષોની સંખ્યામાં વૃદ્ધિ થાય અને પરિણામ સારું મળે તેવી આશા સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતની અંદર પ્રથમવાર માનનીય ડીસીએફ સર ડોક્ટર જીએસ સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાની અંદર એક નવતર પ્રયોગ હાથ ધરેલ કે સીડબોલનો. તો સીડબોલની અંદર માટીના કોફવાળી માટીના બોલ બનાવવાના, એની અંદર બીજ મૂકી અને એ બીજ છૂટા જંગલ ખુલ્લા જંગલ ભાગમાં ફેંકવાના, જેથી એનું અંકુરણ જલ્દી ફૂટે અને આપણને રિઝલ્ટ સારું મળે તે માટે આ નવતર પ્રયોગ બનાસકાંઠામાં પ્રથમવાર હાથ ધરાયો. બનાસકાંઠામાં જંગલ વિભાગ દ્વારા માટીના સીડ બોલ બનાવવામાં આવ્યા છે. તેને તળાવની ફળદ્રુપ જમીનની માટીમાંથી બનાવવામાં આવ્યા છે. આ ગારા જેવી માટીમાં બીજ મૂકવામાં આવશે, બાદમાં તેને જંગલમાં અલગ અલગ જગ્યા પર ફેંકવામાં આવશે. આ સીડ બોલમાં રહેલું બીજ વરસાદ પડતા જ અંકુરમાં પરિણમે છે અને જમીનમાં ચોંટી પણ જાય છે. વરસાદી વાતાવરણમાં ભેજ જામતા તળાવની કાંપવાળી માટીને તમામ પોષક તત્વો મળી રહે છે અને જેનાથી વૃક્ષોની સંખ્યામાં વધારો થઈ શકે છે. સામાન્ય રીતે દર વર્ષે સામાન્ય સીડ સોઈંગ કરવામાં આવતું, જેમાં છૂટા સીડ એક નાનો ખાડો ખોદીને વાવવામાં આવતા હતા, પણ આ વખતે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ડૉક્ટર જી એ સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા વન વિભાગ દ્વારા એક સીડ બોલનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં બે ભાગ માટીને એક ભાગ ખાતર લઈ અને વનમાં થતા નેચરલી ઉગી નીકળતા વૃક્ષોના બીજ ભેગા કરી અહીં રોજમદારો દ્વારા સીડ બોલ બનાવવામાં આવે છે. બનાસકાંઠા જંગલ વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ખાસ કરીને જે પ્રકારે જંગલમાં વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે હવે સીડ બોલ બનાવવાની જે કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે. આપ જોઈ શકો છો કે તળાવની જે માટી છે તેની અંદર સીડ મૂકવામાં આવી રહ્યું છે અને તેનો એક બોલ બનાવવામાં આવી રહ્યો છે. આ બોલ જંગલમાં ફેંકવામાં આવશે અને જ્યારે વરસાદ આવશે ત્યારે તેને ભેજ લાગતા જ તે અંકુરણ પામી અને એક મોટું ઘટાદાર વૃક્ષ બને તે માટે વન વિભાગ પ્રયત્ન કરી રહ્યું છે. કુલદીપ પરમાર, TV9, બનાસકાંઠા.